આનંદ અંતરિયામી દયાળુ ભગવાન મોટા આઠમી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસને આજે શુક્રવાર સ્થાન છે પૂજ્ય શ્રી મોટાનો હરિઓમ આશ્રમ હરી વાલો હરી જીવન માં પ્રાણ પ્યારો છે જીવન માં હે તકરવાને હરિવાલો હરિ પ્રાણ પ્યારો છે જીવન મા હે તવા ને હરી જેવું છે જીવન માં કરવા હરી જેવું બે જૂના છે કર્યો મોટા ગુણ વિમર્શ અગિયારમો અધ્યાય તેતાલીસમું પાનું પેલી આવૃત્તિ જીવન જીવવાનું સાધન ભરેલું છે આ ચોપડીમાં છે ભરપૂર હવે એનો શરૂઆત થવાની છે ગુણ વિમર્શની જે ચોપડી બની ને એના પછી તેર અધ્યાય પછી ગુણ વિમર્શ ઉપર નિરૂપણ આટલું જ છે ગુણ વિમર્શ એટલે આનું નામ કંઈક આપવાનું આપવું જોઈએ નહીં તો કોઈ અડેડ નહીં ઘણું વિમર્શમાં તો કોઈ સમજાય છે હું ભાષા બરાબર સાહેબ ઓકે હમ્મ બહુ અઘરા શબ્દથી પ્રકરણની શરૂઆત થાય છે ધ્યાન ધ્યાન અવસ્થા વિશે ઊંડું ઊંડાણ અવગાહન અંતરે ઊંડું ને ઊંડું જવાતું દિલ લાગતું તદાકાર થવાતા તે પૂર્ણ એકાગ્રતા થતા મળ દોષ બધા સ્વચ્છ આપમેળે થતા જતા હવે મળેપ આવરણ ક્યારે હટે એ બતાવે આપણે ધ્યાન અવસ્થા વિશે ઊંડું ઊંડાણ વાળું અવગાહન વોટ ઇઝ મિનિંગ ઓફ અવગાહન ગાઢ ભાવથી પકડવું ધ્યાનની અંદર સ્થિતિ હોય ને એ ગાઢતા વાળું અવગાહન એટલે ધ્યાન જ છે પણ ઊંડું ઊંડું ધ્યાન ધ્યાન અવસ્થામાં પાછું ઊંડું જાડું ઘાટું હોય ને એ અવગાહન કહેવાય ગાઢતાવાળું હા ભાવ કેમ વાળું એમ અવગાહન ગાઢતાવાળું ધ્યાન જેટલું ઊંડું 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 થતું જાય આપણા દિલમાં ધ્યાન કરતાં કરતાં એમાં આપણે એકાગ્રતા આવે ને એમાં આપણે તદાકાર થઈ જઈએ કાંઈ યાદ ન રહીએ ત્યારે મળ વિક્ષેપના આવરણો નીકળે છે મળ કોને કહેવાય આપણી રીતે સમજવું પડશે સંસ્કારો બધા આડા આવે આપણે ભજન કરવું જ પણ થવાનાથી એ પણ નીકળી જાય વિક્ષેપ હોય કોઈ વિશે આઠી ચડી ગયું હોય એ નીકળી જાય અને આવરણો ઘણા જન્મના સંસ્કારોના આવરણો બધા નીકળી જાય એમાંથી નીકળવાનું છે ને ત્યારે જ પહેલાંમાં જવાય છે તો એટલે કીધું ધ્યાન અવસ્થા વિશે ઊંડું ઊંડાણવાળું અવગાહન અંતરે ઊંડું ઊંડાણ થી દિલ લાગતું તદાકાર એમાં આપણે થઈ ગયા એકાગ્ર થઈ ગયા ત્યારે બીજા દોષો જે હોય આપણા ઈર્ષા ન દેખાય વગેરે એ બધું સ્વચ્છ આપ મેળે થતા જતા થતા જતા ભગવાન નામ લે એટલે થાય છે ને સ્મરણ કરો કે ધ્યાન કરો જપ કરો કે ધ્યાન કરો બધું એક જ છે આગળ કીએ છીએ પાર્થિવ બંધનોમાંથી મુક્તિ સંપૂર્ણ જીવને ચિત્તની શાંતિ ને શાતા એકાગ્રતા પ્રસન્નતા અનાશક્તિ નિરાગ્રહ દ્રષ્ટિ વૃત્તિની એકતા સાક્ષાત્કાર તણા થોડા એવા લક્ષણ જાણવા વિચાર મગ્ન સ્થિતિમાં ભાવે એકાગ્રતા થતા ભાવનામાં ઊંડું ઊંડું ઉતરાતું જવાય ત્યાં વિચાર વૃત્તિ સંકલ્પ અસ્તિત્વ ત્યાં કશાનું રહેતું નથી ભાવનું માત્ર અસ્તિત્વ કેવું સઘન હોય ત્યાં સ્વાભાવિકતાથી ને સહજ થતા અનુભવાતા તે ભક્ત એને કૃપા ગણે હરિમ સબ્જેક્ટ એકદમ એકદમ ઇકોનોમિક્સ અઘરું હોય ને એવું છે પણ આમ હેલું છે આપણે સમજીએ એટલે સહેલું થઈ જશે પાર્થિવ સંબંધોમાંથી મુક્તિ સંપૂર્ણ જીવને નું ઘર છોડીને પહોંચી ગયા કોઈ ધંધો વેપારમાં કનેક્શન બધા કાપી નાખ્યા પાર્થિવ સંબંધો વ્યવહારિક જે બધા બધા રોકે એવા સંબંધો લગ્નમાં તો જાવું જ પડશે ખોટું લાગી જાય એ બધું હાલતું એ સંબંધો શાંત કરવા છોડી દેવાની વાત નથી કદાચ જાવ ને અડતું ના જ જવાય હું લગ્નમાં જાવ તો હું કેમ હોય લલિતને ખબર એક વખત માં ગયો સાહેબ મને કલ્પના નહી કે ભૂપત બાપા લગ્નમાં આવીશ અને મેં તો કેટલા વર્ષ થઈ ગયા હતા એ તો અહીં જ રહેતા મને એમ કે પેલા ગામ રહી છે ત્રણ ત્રણેક વરસ થઈ ગયા છે મહિલા પછી હું તો દે પગે લાગ્યો ગુલાબનું ફૂલ ગોતી આવ્યું આજુબાજુ વેચાતું હતું જઈને બાપાને ફૂલ આપ્યો લાઈનમાં લગનમાં બેઠામાં ત્યાં પૂગી ગયો ફૂલ આપ્યું અરે મનસુખભાઈ ક્યાં ખોવાઈ ગયા છો બાપા એમ બોલ્યા જોરથી બોલ્યા હાલો 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 આપણે વાં બે ઉપાડીને લઈ ગયા લગન ક્યાં ને છગન ક્યાં ગરક મળી પછી આપણે ચાલુ કર્યું તાર બાપા અહીંયા છે લલિત ભગવાન અહીંયા છે હાલો ભાઈ એવી રીતે મેળ પડી ગયો વધારે એમાં જ થયું આમ ક્યારેક મેળા હોય ગમતું હોય એકબીજાને એવું હતું કે હા ખોવાઈ ગયા છો બાપુ એવું તો જોરથી મોટું બગાડીને બોલે મને એમ કે તમે એ ગામ ક્યાં શ્રીકાંતભાઈ ના અહીંયા હતું શિક્ષક હતા મોટા દીકરા દીકરા છે મને એમ કે તમે ગણત છો ના ના અનિલ અહીંયા અનિલભાઈ સાથે અહીંયા જ છું મને ખોટ ગયો બોલ્યો કે કંઈ નહીં હવે જાય ત્યાંથી સવાર સવાર અહીં ખૂબ બંધ તો પાર્થિવ સંબંધોમાંથી મુક્તિ સંપૂર્ણ જો સારા સંઘમાં જ ફાયદા છે ધ્યાન રાખજો છોકરાઓ ક્યાં ગાડા ચડી ગયા ને તો રસ્તા ભમી ગયા માની લેવાનું કે આખા આમ જાતા જાતા કોઈ સારો માણસ રસ્તા મળે ને એ કે એમ કરી નાખો આપણી બુદ્ધિને સાઈડમાં રાખી દેવી ભાઈ અઘરી વાત છે જલ્દી ન થાય કારણ કે હું કરું એ જ બરાબર છે તો એ ઓલી ઓપી જ ના હગે કેવી માતા અને ઊંધું પડે કેવું પડે કેવું ઊંધું પડે તું ના આવ્યો તો ખબર પડે ચંદુને એ જુલી ભાઈ હાથલા મગે મોટા ગોતી દીધી હોય ચંદુ સાલી મોટા વાળી જ આવી જાત બીજી બીજી તો એમ જાય મોટામાં જ આ કનેક્શન બધા આમાં હોરવે હારે પાંચ વાગે આવું ને આ બધું કઈ હેલું છે આપણે તો તું જૂની થઈ ગઈ હા ફ્રેશ અને મોટા વાલા છે ને સવાલ ઊભા થાય છે મોટાને દુઃખી કરવા આપણે કઈ એટલે કીધું કે પાર્થિવ સંબંધોમાંથી મુક્તિ સંપૂર્ણ જીવને એક લીટી બીજી લીટી એવી છે ચિત્તની શાંતિને શાતા એકાગ્રતા પ્રસન્નતા અનાશક્તિ નિરાગ્રહ સ્વવૃત્તિ અને દ્રષ્ટિ વૃત્તિની એકતા દ્રષ્ટિમાં જે વૃત્તિ ઉઠી એ જ આવવું જોઈએ આ બધું થાય ને ત્યારે સમજવું સાક્ષાત્કાર નજીક આવતો જાય છે સહેલું થઈ ગયું ફરીથી વાંચી દઉં તો હેલું થાય પાર્થિવ સંબંધોમાંથી મુક્તિનો મતલબ ભાગી જવાનું નથી અંદરથી અંદર જેવું હલે હલે હલેની અંદર બહુ સ્થિર અને મજબૂત અંદર છે કલ્પના કરો તમે આપડા માથા ફરી જાય બધા રસ્તા મેં કીધું ચંદુ તારે આમથી હોય તો પંદર રહીને વહી ગઈ એક બાજુ હો આવી નાખે આ નાખે હું તો રહી વાત કરું એટલે ને તો આપણે કેવું પડે અરે સમય એવો છે એપ્રિશિએશન મળી જાય તો કામ થઈ જાય આ તો હું તો દિલથી જ કહું છું પણ એમ એપ્રિશિયેટ કરવું એક દાખલો આપવું એક બહુ બહુ મોટા માણસ હતા એની ઘરે હું ગયો તો બહુ મોટા માણસ ઓલા મહેતા સાહેબ આવે ને એનાથી મોટા અને વાતચીત થોડીક વાઇફ વાઇફાઈ પાણીનો ગ્લાસ આપ્યો આપ્યો આમ જાણીતા થોડાક ને એ બેનને હું વધારે પરિચયમાં હતો પાણી આપીને અંદર ગયા પછી મેં પેલા ભાઈને કીધું પેશાબ કરવાનું ક્યાં છે

ચાલુ રાખો ચાલુ રાખો પછી મેં કીધું મારે ભાઈને કૂક્યા મારે મળ્યું હતું બેન ને ચહેરો મરો ઉતરી ગયેલો હાવ પછી અંદર રસોડા થઈને જવાનું હતું તકલીફ છે કંઈક એટલું બધું સુખ છે કેટલી ચાર ગાડી સાહેબ સુખનું પાર નહીં કે એટલું બધું એક તકલીફ છે મને કંઈક તમને કહું પણ આડું હતું એટલે વાત કરી મેં કેટલું કામ કરું આ તમારા ભાઈનું કોઈ દી થેન્ક યુ ના કીધું મને જો એમાં દુઃખ પકડાઈ ગયું એમાંથી દુઃખ લઈ ગયું કોઈ દી એવું ના કીધું થેન્ક યુ એટલા માટે રાહ જોઈજે એમાં જ દુખ લાગે જો મનની સ્થિતિ આ છે તો બધું છે તો પણ ગોયતું કે તમે કોઈ દી કીધું કે હારું મેં રોટલી કરી હારું શાક કર્યું કોઈ દી નહીં જવા જોને એ દુઃખી દુઃખી એમાં દુઃખી જો એપ્રિસિએશનની મહત્વ કેટલું કેટલું બધું યાદ રાખવા જેવો પોઈન્ટ છે યાદ રાખજો ચંદુ એપ્રિશિએટ કરવાનું ખોટા વખાણ ના કરવા ખોટા વખાણ ના કરવા એપ્રિશિયેટ મસ્ટ 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 આ રસોઈ સારી કરે છે કરે છે તો આપણે કેવું ના કરે ને એટલું બધું ના તો એ બધું એ સમજે કે આવું ફાંકા મારે શોભા તાઈ રસોઈ સારી કરે ટમેટાનું શાક આપણે અહીંયાથી આવ્યું કાચા ટમેટા ખાધા એકવાર મને મળતા નથી આવે બે વાર બનાવ્યો જે છે એ તો હોવું જોઈએ ને મયુષ્ય ચીવટવાળો છે તમારી પાસે ફોટા ને હોય એટલે એની પાસે હોય નહીં પંદર વર્ષ જૂના હોય એવો મોકલે એ સાહેબ હા સાહેબ નહીં સંગ્રહ કરવાનો શોખ છે કિરણ ને આપણે વાત કરી નાખો તમે અહીં મને વચાયું એક વાર જોયું તો આપણે એટલે જે કઈ વિશેષતા હોય એને આપણે બિરદાવ બિરદાવ ચંદુર નાસ્તામાં મેં મોટરમાં બિરદાવતો હતો કે ના ના મેં અરે હા હા કે ને ભાઈ ત્યાં કહેવાનો હરિઓમ હા હરિયોમ અચ્છા હારું ભગવાન એમ જ બોલે બાલે મચ્છું કલાચ કે સારું હારું મજા આવે પણ આખી દુનિયામાં એક જ કેસ હશે એવો કે એના બાપાના

એટલે આપણે હૃદય હૃદયથી નજીક આવ્યો તો એકબીજાના હૃદયથી નજીક આવ્યો તો એકબીજાને મળી જવું જોઈએ તો જ ગતિ થાય ને એ જ ફાયદો સાહેબ સત્સંગનો તો કીધું અનાશક્તિ પ્રસન્નતા એકાગ્રતા નિરાગ્રહપણું નિશ્ચિતની શાંતિ અંદરની ઠંડક સાતા દ્રષ્ટિ અને વૃત્તિની એકતા થોડા ઘણા સાક્ષાત્કાર થવાના હોય ને એના આગળના લક્ષણો છે બોલો આવી વાત છે સમજી લેવાની એટલે આપણે આગળ જ જાય કારણ કે આ તો આ વખતે થાય એવું નથી વાર લાગશે પણ સમજાવીને અંદર ઉતારી દેવું આવતા જન્મ માટે ઘણો મસાલો તૈયાર થઈ જાય વિચાર મગ્ન સ્થિતિમાં ભાવે એકાગ્રતા થતા ભાવનામાં ઊંડું ઊંડું ઉતરાતું જવાય ત્યાં આપણે વિચાર મગ્ન સ્થિતિમાં હોય એમાં આપણામાં કઈ ભાવની સ્થિતિ આવી જાય ને એમાં એકાગ્ર થઈ ગયા જે વિચાર આપણો પોઝિટિવ છે એવી સ્થિતિમાં આવ્યા પછી ભાવ આવ્યો ભાવ આવીને સ્થિર કરી દીધો વિચારને ચોંટાડી દીધું મનમાં એવી રીતે ભાવનામાં ઊંડું ઊંડું ઉતરાતું જવાય અને વિચાર વૃત્તિ સંકલ્પ અસ્તિત્વ આપણું ત્યાં કશાનું રહેતું નથી તે પછી બધું ઉડી જાય છે કેમ ભાવ આવીને બેસી ગયો છે વિચાર મગ્ન સ્થિતિમાં ભાવે એકાગ્રતા થતાં ભાવનામાં ઊંડું ઊંડું ઉતરાતું જવાય ત્યાં વિચાર વૃત્તિ સંકલ્પ વિકલ્પ અસ્તિત્વ ત્યાં કસાનું રહેતું નથી ભાવનું માત્ર અસ્તિત્વ કેવું સઘન હોય ત્યાં ગાઢ ભાવ હોય બીજું કઈ હોય નહીં ત્યારે વિચાર વિચાર બધું બંધ થઈ જાય આ સાક્ષાત્કાર થવાનો હોય ને એના લક્ષણો સાહેબ શું સ્વાભાવિકતાથી ને સહજ કર્મ જીવને થતા અનુભવા તારી કોઈ પણ કામ કરી સ્વાભાવિક થતું હોય એવું એવું થવા માંડે સ્વાભાવિકપણે થવા માંડે ને સહજ રીતે એ કર્મ થયા કરે તો ભક્ત એને શું કરે કૃપા ગણે હું કરું છું એવું ગણે નહીં તો આ સાક્ષાત્કાર તરફના જવાના લક્ષણો છે એવા લક્ષણ જાણવા કે હવે સાક્ષાત્કાર તણા લક્ષણ જાણવા હેડિંગ છે એવા લક્ષણ જાણવા હવે ગાયલી સાહેબ આવ મીરા પાંચ મિનિટ થાય

ધ્યાનાવસ્થા વિશે ઊંડું ઊંડાણ અવગાહન અંતરે ઊંડું જવાતું દિલ લાગતું તદાકાર તે ने सदाकार थवाताने पूर्ण एकाग्रता थता मळ दोष बदा स्वच्छ आप मेडी थता जता पार्थिव स्वंदनो माथी मुक्ती संपूर्ण जीवने चित्तनी शांतीने शाता એકાગ્રતા પ્રસન્નતા દ્રષ્ટિ વૃત્તિ ની એકતા તણા થોડા એવા લક્ષણ જાણવા જેટલું બધું નજીક કહી દીધું સાક્ષાત્કાર અનાશક્તિ ભાવ હોય આગ્રહનો સ્વભાવ હોય જાય દ્રષ્ટિ વૃત્તિ ની એકતા થાય એકાગ્રતા બરાબર રે હંમેશા પ્રસન્નતા જળવાઈ રહેતી હોય ચેતની શાંતિ હોય ને સાતા હોય આહ્યામાં શાંતિ તો હમજો કે સાક્ષાત થવાના લક્ષણો છે વિચાર મગ્ન સ્થિતિમાં ભાવે એકાગ્રતા થતા ભાવનામાં ઊંડું ઊંડું ઉતરાતું જવાય ત્યાં વિચાર વૃત્તિ સંકલ્પ અસ્ત

શું સ્વાભાવિકતાથીને થી સહજ કર્મ જીવને થતા અનુભવા તારે ભક્ત એની કૃપા ગણે ભક્ત એને કૃપા ગણે એકાગ્રતા થેન્ક યુ દિયા સરસ ગાઈ દીધું ધન્યવાદ હરિઓમ મોટા